નમસ્કાર અમદાવાદ લાઈવમાં આપનું સ્વાગત છે. અમદાવાદના તમામ મુખ્ય સમાચારોની સાથે હું છું ચિત્રા. સમાચારોની શરૂઆત કરીએ. અમદાવાદના મેમનગરમાં પીજીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોએ ગેરકાયદે ચાલતા પીજીનો વિરોધ કર્યો છે. પીજીને બંધ કરાવવા માટે માંગ થઈ છે. આપણે જણાવી દઈએ કે પેઇંગ ગેસ્ટ તરીકે જે અહીં ઘર આપવામાં આવતા હોય છે તેને લઈને અહીં વિરોધ થયો છે. પીજીને બંધ કરાવવા માટે મેમનગરમાં જે સ્થાનિકો છે તેઓ માંગ કરી રહ્યા છે. મેમનગરમાં પીજીનો લોકો વિરોધ કરી રહ્યા છે. હાલમાં જ આપણે જણાવી દઈએ કે જે પીજીની સમગ્ર ઘટના બની હતી, ઠેર ઠેર પેઇન ગેસ તરીકે અહીં જે લોકો હોય છે તેમને ઘર આપવામાં આવતા હોય છે, પરંતુ તે બાદ જે ઘટનાઓ બનતી આવતી હોય છે તેને લઈને હવે લોકોમાં રોષ છે. મેમનગરમાં પીજીનો લોકોએ વિરોધ કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે જેટલા પણ ગેરકાયદે પીજી ચાલી રહ્યા છે તે બંધ થાય. અમારા બંગલા નંબર 26માં પીજી ચાલે છે, જે અમે ના પાડવા છતાં પણ ચાલુ છે, અને બેનને ક્યારનું ખાલી કરવાનું છે ખાલી કરતા જ નથી, અને દાદાગીરીઓ કરે જાય છે. ન્યુસન્સ છે એમના, જે બધા બહાર આવે છે મળવા, દારૂ પીધેલા, અમુક સિગરેટો પીવે, આજુબાજુના બંગલામાં બહુ તકલીફ છે. હમણાં 3 દિવસ પહેલાં જ એનું રેકોર્ડિંગ અમારા બંગલા નંબર 25માં છે જ, પીધેલો આવ્યો અને એમના ઘરમાં બંગલો ઘૂસીને બેલ મારીને એમના ઘરમાં ઘૂસી ગયો હતો. એટલે આ બધી ન્યુસન્સથી એમને ક્યારનું કહેલું છે, પણ ખાલી કરતા જ નથી, દાદાગીરીઓ કરે જાય છે. તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા નયન પટેલ પાસેથી. નયન, એક રીતે પીજીમાં જે રીતે યુવતીની છેડતીની ઘટના બની, ત્યારબાદ હવે લોકો પીજી બંધ કરાવવાની માંગ કરી રહ્યા છે. ખાસ કરીને જે ગેરકાયદે પીજી ચાલી રહ્યા છે તે બંધ કરાવવા માટે મેમનગરમાં સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. તેમનું શું કહેવું છે, તેની પાછળનું કારણ શું? નયન, ચોક્કસથી ચિત્રા, જે ચંદ્રમુખી સોસાયટી મેમનગર વિસ્તારમાં આવેલી છે તેના દ્રશ્યો બતાવવા માંગે છે કે આજે 26 નંબરનું મકાન છે ત્યાં એક પીજી ચાલી રહ્યું હોવાની વાત છે. અને જે સ્થાનિકો છે તેમનું કહેવું છે કે જે આ બે પીજી છે તે ગેરકાયદેસર રીતે ચાલે છે. પોલીસ સ્ટેશનમાં પણ આ મુદ્દે જાણ કરવામાં આવી નથી, અને જે ગેરકાયદેસર રીતે આખું આ જે સોસાયટીમાં પીજી ચલાવવામાં આવી રહ્યું છે. આપણી સાથે કેટલાક સોસાયટીના રહીશો છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કારણ કે તમારી સોસાયટીમાં પીજી તમે ખાલી કરાવ્યો છો? અમારી તો હાલ તકનીકી ખરાબી આવી રહી છે, ફરી એક વખત જોડાવવાનો પ્રયાસ કરીશું. પરંતુ મેમનગરમાં પીજીનો લોકો વિરોધ કરી રહ્યા છે. જે રીતે ગેરકાયદે પીજી ધમધમી રહ્યા છે, ગેરકાયદે પીજીની સામે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. કારણ કે નોટિસ આપ્યા છતાં પીજી ખાલી ન કર્યાનો લોકો આરોપ લગાવી રહ્યા છે. અને ખાસ કરીને જે ન્યુસન્સ એટલે કે જે સમગ્ર ઘટનાઓ બનતી હોય છે તેને લઈને જ બનતી હોવાનું સ્થાનિકો અહીં કહી રહ્યા છે.